એવરીવન ટેક આઉટ યોર સ્વાધ્યાય પોથી પેજ નંબર કયો છે આ પેજ નંબર સે સેવન ઇયર નંબર થ્રી ચિત્ર જોઈ કોષમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી વ્યવસ્થા વ્યવ વ્યવસાયકારોના નામ લખો આ કોણ કોણ છે તે તમારે સ્વાધ્યાયપોથીમાં લખવાનો છે આ કો અહીંયા નામ સાહેબ જ છે અહીંયા આ કોણ છે તો ફાર્મર પછી આ કોણ છે ટીચર પછી પોસ્ટમેન પછી આ કોણ છે કોણ છે આ ડોક્ટર યા નર્સ છે આ કોણ છે નર્સ છે પછી આ કોણ છે પોલીસમેન પછી આ ડોક્ટર અને આ કોણ છે ટેલર છે રાઈટ ડાઉન હિયર અહીંયા આપ્યું છે ને ડેસ તેમાં તમારે આ નામ લખવાના છે ધેન આફ્ટર ઉદાહરણ પ્રમાણે કોસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય પૂર્ણ કરો એ તમારે મેં તમને નોટબુકમાં લખાવ્યા છે જુઓ ઇન ધ બ્લેન્ક્સ અને શું લખાવ્યું તો મેં તમને ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન ફ્રોમ ધ બ્રેકેટ અને આ બ્રેકેટમાંથી કરેક્ટ ઓપ્શન અ ટીચર ઇઝ ડેસ ધ ઇન ધ સ્કૂલ અહીંયા પણ છે અ ટીચર ઇઝ ડેસ ધ ઇન ધ સ્કૂલ પછી અ ટેલર ઇઝ ડેસ તો અહીંયા પણ છે અ ટેલર ઇઝ ડેસ ઇન ધ શોપ એ તમને ઓલરેડી મેં નોટબુકમાં લખાવ્યા છે તેમાંથી જોઈને તમારે તમારી સધે પોથીમાં આ ફિલ ધ બ્લેન્ક્સ કમ્પ્લીટ કરવાની છે ઓકે ધેન બીજું છે નંબર ફાઈવ ચિત્ર શબ્દ પસંદ કરીને નામ લખો છે આ હોસ્પિટલ છે ને એરિયા આ તો અહીંયા તમારે હોસ્પિટલ લખવાનું છે પછી શું છે સ્કૂલ આમાં સ્કૂલ ક્યાં છે તમારી સ્કૂલ છે તમારી આ સ્કૂલ છે ને તો અહીંયા લખવાનું સ્કૂલ પછી ગાર્ડન ક્યાં છે આ ગાર્ડન પછી પોસ્ટ ઓફિસ ક્યાં છે તમારી આ પોસ્ટ ઓફિસ પછી ફાર્મ ક્યાં છે આ ફાર્મ છે રેલવે સ્ટેશન ક્યાં છે આ રેલવે સ્ટેશન તમારે અહીંયા નામ લખવાના બરાબર દેન ધેર ઇઝ અ પોસ્ટ બોક્સ ધેર ઇઝ અ પોસ્ટ બોક્સ ધેર ઇઝ એક ક્વચન છે ને ધેર આર બહુ વચન છે કોઈ પણ એક વ્યક્તિ વસ્તુ પ્રાણી વગેરે દર્શન કરવા દર્શાવવા માટે ધેર ઇઝ વપરાયને એક કરતાં વધુ વપરા માટે